भैसाण तेमज भैसाण तालुकाना 42 गाम छेल्ला 15 दिवसथी वीसीओनी हड़ताल चाली रही थी, जेने लईने खेडूतोनी ऑनलाइन नोंधणी प्रक्रिया खोरंभी चढ़ी हती। त्यारे आजे वीसीओनी मळेल मीटिंगमां भैसाण तालुका सरपंच यूनियन प्रमुख द्वारा सरकारमां जवाबदार अधिकारीओनी वीसीओना प्रश्नोने लईने रजूआत करता खात्री आपता हड़ताल समेटाई हती। भैसाण तालुकाना 25 वीसीओना गत वर्षनुं ऑनलाइन प्रक्रियानुं वहीवट पेमेंट बाकी होवाथी 7 दिवसमां वीसीओने चुकवणुं करशे तेवी खात्री सरपंच यूनियन प्रमुख भूपत भायानी द्वारा आपवामां आवता वीसीओए पोतानी हड़ताल समेटी हती। भैसाण तालुकानी तमाम ग्राम पंचायत कचेरीओ खाते सरकार खेडूतो माटे 3,70,000 करोड़नुं पेकेज बहार पाडेल छे, तेनी ऑनलाइन फॉर्म नियत समयमां ज खेडूतोने भरी देवानी वीसीओ द्वारा खातरी आपवामां आवी हती। हाल सरकारशी द्वारा जे राहत पेकेजनी जाहेरात करवामां आवी छे एना संदर्भमां तेमज जे खेडूतोने ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવાનું છે એના રજીસ્ટ્રેશનના સંદર્ભમાં વીસીઓના જે પ્રશ્નો હતા અને એ પ્રશ્નોને લઈને વીસી યુવાનો બધા હડતાલ ઉપર હતા, તો આજરોજ અમારા વીસી યુનિયનના પ્રમુખ ભાઈ શ્રી દુલ્લુભાઈ કાપડિયા સાથે અમે ચર્ચા કરી અને એમને જે માગણીઓ હતી જે એકાદ દોઢ વર્ષથી એમને જે મહેનતાણું નથી મળેલું હતું વીસી યુવાનોને બધાને, તો સરકારમાંથી અમે ચર્ચા કરી અને એક જ અઠવાડિયામાં એનું ચૂકવણું કરી દેવામાં આવશે, તેમજ એમની અન્ય પણ માગણીઓ હતી કે જે હાલ કોરોનાની મહામારીનો સમય હોય, કોઈપણ વીસી કોરોનાગ્રસ્ત ન થાય એના માટે એને કોરોના કવચ આપવાની પણ અમે ખાતરી આપી છે અને આ યુવાનો અમારી વાત માની પોતાનું જે હડતાલ હતી સમેટી અને ખેડૂતોના હિતમાં કામે લાગી ગયા છે એ વાતનો અમને ખૂબ ખૂબ આનંદ છે। ખેડૂતોના હિતમાં અને સરકારની કામગીરી પર ન અટવાય બે વસ્તુ ધ્યાને રાખી અને દુર્લભ કાપડિયાના નેતૃત્વમાં આપણા તાલુકાના તમામ 25 વીસી યુવાનો કામે લાગી અને કામગીરી હાથ ધરેલ છે એ બદલ હું એમને શુભેચ્છા પાઠવું છું, અભિનંદન આપું છું। અમારે જે કોરોના મહામારી હોય એમાં વીમા કવચની વાત હતી અને અત્યારે જે 42 ગામની અંદર જે આપણે ફોર્મ મગફળી રજીસ્ટ્રેશન અને કૃષિ સહાય 3,800 કરોડનું જે પેકેજ હતું એમનું જે આપણે નોંધણી કરવાની હતી એ કામગીરીમાં અમે તમામ અમારે જે સરકારમાં સફળ રજૂઆત કરવાની હતી ભેસાણ યુનિયનના સરપંચ શ્રી ભૂપતભાઈ ભાયાણીએ સરકારમાં સફળ રજૂઆત કરી, આગળનું જે કાંઈ સૂકવણું બાકી હતું તે પણ અમને 7 દિવસની અંદર મળી જાય એવી એવોએ ખાતરી આપી અને અત્યારે અમારે જે 42 ગામની અંદર જે કૃષિ સહાય અને જે ખેડૂત રજીસ્ટ્રેશન છે એની કામગીરી તમામ ચાલુ થઈ ગઈ છે। અમે જે સમય મર્યાદા છે એ સમય મર્યાદાની અંદર અમે કામ પૂરું કરી દઈશું એટલે અમે ભૂપતભાઈને પણ ખાતરી આપી છે, સરકારમાં તેઓએ સફળ રજૂઆત કરી છે એ બદલ હું એમનો પણ આભાર માનું છું। રાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ।